नमस्ते, हरिओम। एकवीसमो श्लोक अत्यंत प्रसिद्ध, जे ओफन कोटेड जे वांसांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरो पराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। भगवान एक उदाहरण आपे छे अने के छे के यथा जेवी रीते नरह नो अर्थ फरी वार थाय मनुष्य। मनुष्य पोताना रोज बरोज ना जीवन मा शु करे छे तो एने कीधु के वांसांसी जीर्णानी विहाय। वांसांसी नो अर्थ थाय वस्त्रो, जीर्णानी नो अर्थ थाय जूना, विहाय नो अर्थ थाय त्यक्त्वा छोड़ीने, अपराणी अन्य कोई बीजा, नवानी नवा आपणे मूकी शकीए वांसांसी वस्त्रो गृहणाथी। मनुष्य छे ए जूना कपड़ाने छोड़ीने विहाय त्यक्त्वा नवा बीजा वस्त्रो छे ए धारण करे छे, जे आपणे रोज बरोजना जीवनमां करीए छीए। तथा तेवी ज रीते भगवान कहे छे शरीराणी जीर्णानी विहाय। ભગવાને આપેલું આ શરીર, જે પણ જીવાત્માઓને શરીર આપેલું છે, એ શરીર જ્યારે જીર્ણ થઈ જાય, વૃદ્ધ થઈ જાય, વિહાય એને છોડીને અન્યાની બીજું નવાની નવા શરીરાણી, શરીર છે એ દેહી સંયાતી, દેહી છે એનો અર્થ થાય જીવાત્મા, જીવાત્મા છે એ બીજું નવું શરીર છે એને પ્રાપ્ત કરે છે। આ આ શ્લોકનો અર્થ થાય, પણ એક સ્પષ્ટતા કરવાની, જીર્ણાનીનો અર્થ છે જૂનું અથવા વૃદ્ધ, પણ જ્યારે પ્રારબ્ધ કર્મનો વિચાર કરીએ ત્યારે પ્રારબ્ધ કર્મમાં સપોઝ કોઈ વ્યક્તિના 50 વર્ષની આયુષ્ય હોય તો 40 વર્ષ કે ઇવન 45 વર્ષ પછી 50 વર્ષ એ વ્યક્તિ માટે જીર્ણાની જ કહેવાય। એટલે કે જીર્ણાની છે એ શબ્દ આપેક્ષિક છે, જીર્ણાની એટલે 80+ એને જ જીર્ણ કે એવું નથી। જેટલું પ્રારબ્ધ કર્મ હોય એ એ ઉંમર ઉપર આપણે પહોંચીએ એટલે શરીર કેવું થઈ ગયું કહેવાય, તો કે જીર્ણાની। અને અહીંયા દેહી નો અર્થ થાય દેહમાં રહેતું ચૈતન્ય તત્વ, એનો અર્થ કે જીવાત્મા। બે શબ્દ સતત બોલાય છે, આત્મા અને જીવાત્મા। ડિફરન્સ કે તફાવત બંને વચ્ચે એટલો જ છે, આત્માનો અર્થ થાય સર્વવ્યાપક ચૈતન્ય તત્વ, અને જીવ કે જીવાત્માનો અર્થ થાય જે ચૈતન્ય તત્વ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય સાધે અને પોતાને સૂક્ષ્મ શરીર સાથેનું તત્વ માને એને કહેવાય જીવાત્મા। મુસાફરી છે એક શરીરમાંથી બીજા શરીરમાં, એ જીવાત્માની છે, આત્માની નથી। આ 22મા શ્લોકનો અર્થ છે। કાલે 23મો શ્લોક જોશું। હરિ ઓમ, નમસ્તે।